મારું નામ હર્ષવર્ધન પરમાર છે. હું સ્ટાન્ડર્ડ 10th ભણું છું ઓલી સેન સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં. પેજ નંબર 10 ઉપર ક્વેશ્ચન આન્સર્સ આપ્યા છે, એ નેક્સ્ટ પેજ ઉપર કન્ટિન્યુ થાય છે અને ત્યાં ચેપ્ટર પૂરો થાય છે. પછી ચેપ્ટર 12 2 ચાલુ થાય છે પેજ નંબર 12 ઉપરથી. લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન, એના ઇન્ટ્રોડક્શન આપ્યું છે 1.1, અને એમાં વોટ ઇઝ લાઇટ એ સમજાવ્યું છે. પછી નેક્સ્ટ પેજ ઉપર રેગ્યુલર અને ઇરેગ્યુલર રિફ્લેક્શનનો ટોપિક સ્ટાર્ટ થાય છે, એમાં રેગ્યુલર રિફ્લેક્શનનો ડાયાગ્રામ આપ્યો છે. પછી નેક્સ્ટ પેજ ઉપર એના રેગ્યુલર રિફ્લેક્શનની ડેફિનેશન છે. એના બીમ ઓફ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ સ્મૂથ પ્લેન ઓર શાઇનિંગ સરફેસ, ઇટ ઇઝ રિફ્લેક્ટેડ પેરેલલ ટુ ધ એંગલ ઓફ ઇન્સિડન્સ. પેરેલલ ટુ ધ એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ નોન એઝ રેગ્યુલર રિફ્લેક્શન બાય અ પ્લેન મિરર. સચ રિફ્લેક્શન ઇઝ કોલ્ડ રેગ્યુલર રિફ્લેક્શન બાય અ પ્લેન મિરર. પછી નેક્સ્ટ પેજ ઉપર ઇરેગ્યુલર સરફેસ છે, એમાં એની ડેફિનેશન છે. વેન અ બીમ ઓફ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ રફ સરફેસ. બરાબર છે, ઓન અ રફ સરફેસ. ઓકે, સરસ. અને મને એનો ઇન્ટ્રોડક્શન યુટ્યુબમાં મેં જોયેલો હતો, મને મારા પપ્પાએ આપ્યો હતો. અને પછી અમે અહીંયા સેમિનારની તપાસ કરીને સેમિનારમાં જોવા આવ્યા ત્યારે મને લાગ્યું કે આ કરવા જેવું છે, અને મેં આ કોર્સ કર્યો. અને આટલી સારી રીતે હું સ્ટેજ ઉપર આ બોલી શકું છું, ને કર મને સ્ટેજ ઉપર બોલવાથી બહુ વીક લાગતી હતી, અને આ સરે મને ઘણું બધું શીખવાડ્યું છે, અને એ બધાનો ઉપયોગ કરીને બહુ સારા પર્સન્ટેજ લાવીને દેખાડીશ. ખૂબ સરસ.